वेरी गुड। ओके माय डियर फ्रेंड्स, टुडे आई टीच यू सिंपल फ्यूचर टेंस, એટલે કે દીકરાઓ સાદો ભવિષ્યકાળ ખેલાવી ગયો। શું ખેલાવ્યો સરે? કીધું ખેલાવી રે મુંડી આરે યાર। દીકરાઓ અગાઉ આપણે ઘણા ટેન્સ ચાલી ગયા છે, બધા ડિસ્ક્રિપ્શનની લિંક મૂકી છે, અથવા તમે યુટ્યુબ ચેનલમાં આપણે પ્લેલિસ્ટમાં પણ તમે જોઈ શકો છો, જે ટેન્સ પૂરા થઈ ગયા એ બધાના વિડીયો અંદર છે પ્લેલિસ્ટમાં। ઓકે દીકરાઓ, તમે જાણો છો, યુ નો વેરી વેલ, મેં અગાઉ કહેલું કે જો ટેન્સ પરફેક્ટ આવડી ગયા તો ઇંગ્લિશ યસ તમારી મુઠ્ઠીમાં છે, સમજો દીકરાઓ। એટલે કે દરેક ટેન્સમાં વિદ્યાર્થી તો નિશાની અને વાક્ય રચના પાક્કી કરી નાખો, હજી યાદ રાખો, હજુ પણ સમય છે તમારી પાસે। નિશાની અને વાક્ય રચના બે દિમાગમાં ઉતરી ગયું, આ નિશાની આ વાક્ય રચના તો આ રોજ ટેન્સ, ફોર એક્ઝામ્પલ યુઝલી ડેલી શબ્દ હોય તો યસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે આખી વાક્ય રચના બોલી દેવાની, કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદ, કેવું ક્રિયાપદ એસએસ વાળું પ્લસ કર્મ, એટલે નકાર પ્રશ્ન બધી વાક્ય રચના, એટલે એક શબ્દ એક વર્ડ ઉપરથી આખું સ્ટ્રક્ચર ખ્યાલ આવી જવું જોઈએ, આવો તૈયાર કરો। ઓકે દીકરાઓ, ચાલો આપણે આગળ શરૂ કરીએ। સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, ઉપયોગ, તમે જાણો છો જે ક્રિયા કે કાર્ય હજુ થવાનું બાકી હોય, એટલે ક્રિયા થઈ જ ના હોય, કાર્ય થયું જ ના હોય, હજુ બાકી છે। ઓકે, તો એ દશા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે। ઓળખ, ગુજરાતી વાક્યમાં કઈ રીતે ખર પડે તો જો એવા વાક્યમાં પાછળ લખ્યું હોય ખાઈશ, પીશ, હું લખીશ, હું જઈશ, અથવા સમય સૂચકમાં આવતા સોમવારે, આવતા રવિવારે, આવતી કાલે, ઓકે, આવતા દિવસોમાં, હું તમને બધા ટેન્સ એક સાથે શીખવીશ, આવતા દિવસોમાં એટલે કે આવતા, હજી ટેન્સ પૂરા થાય બધા એના પછી, એટલે ભવિષ્યમાં બધા ટેન્સ પૂરો એક સાથે, યસ માય ડિયર ફ્રેન્ડ, એટલે બધા વિડીયો જોજો, ભૂલથી મિસ ના થઈ જાય। ઓકે, અંગ્રેજીમાં કઈ નિશાની છે, કારણ કે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, તમે નિશાની ખ્યાલ હોય તો તમે કોઈ પણ ખાલી જગ્યા ફિલ ધ બ્લેન્ક્સ પૂરી શકશો, કારણ કે નિશાની ઉપરથી તો ખબર પડે છે કે કયો ટેન્સ છે, એટલે નિશાની પાક્કી કરી દેજો। ઓકે, ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ એપિસોડ, ક્યાં સાંભળ્યું ક્યાં જોયું, ટીવી પર, આ વેરી ગુડ, તમે સિરિયલમાં પિક્ચર જોશો, ઓકે, નેક્સ્ટ એપિસોડ, ઓકે, ચાલો દીકરા, તો ભવિષ્ય સૂચક શબ્દો છે, ઓકે, ફ્યુચરના, હવે એની પેટર્ન જોઈએ, વાક્ય રચના હકાર, કર્તા પ્લસ વિલ ઓબ્લિક સેલ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ, આમાં ક્રિયાપદ મૂળ રૂપ જ આવે છે, કોઈ ઈડી વાળું રૂપ, એસએસ વાળું રૂપ આવતું નથી। નકાર વાક્ય, કરતા પ્લસ વિલ સેલ પ્લસ નોટ, એટલે કે વિલ ઉપર જે વાક્ય છે એમાં વિલ સેલ પછી ખાલી નોટ જ મૂકવાનો છે, માત્ર ને માત્ર નોટ મૂકવાનો છે આ બેના વચ્ચે, બસ, એ નકાર વાક્ય થઈ ગયું, પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ। પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો વિલ સેલ ને આગળ લાવી દો, વિલ સેલ પ્લસ કરતા મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ, એટલે કે દીકરા શોર્ટકટ વિલ સેલ પ્લસ ક્રિયાપદ આવે, નકાર કરવો હોય તો વિલ સેલ પછી નોટ મૂકો અને પ્રશ્નાર્થ કરો તો વિલ સેલ ને આગળ મૂકો। પણ અગાઉના સમયમાં પહેલા એવું હતું કે આઈ અને વિ સાથે સેલ આવતો, દીકરાઓ સમજજો, આઈ અને વિ સાથે હંમેશા શું આવતું હતું, સેલ આવતો, આમાં ગ્રામેટિક અમારા રીતનું આવતું હતું, ઓકે, અને બાકી જેટલા બધા છે આપણે સબ્જેક્ટ હી સી, ઓકે, આ બધાની સાથે શું આવતું હતું, વિલ આવતું હતું। પણ હવે
प्रेजेंट टाइम में थोड़ो समय चेन्ज थयो छे એટલે મેક્ઝિમમ હવે ઇંગ્લિશ સ્પોકન માં ઇંગ્લિશ આપણે જે કન્વર્ઝેશન હોય છે એમાં પણ આ મેક્ઝિમમ બધી જગ્યાએ વિલ જ વપરાય છે આઈ વિલ વી વિલ ઓકે પહેલા તો કેવું હતું આઈ વી સેલ બાકી બધા વિલે વિલ એવું હતું પણ હવે એવું નથી હવે તમે વિલનો ઉપયોગ બધી જગ્યાએ કરી શકો છો હું પછી ક્વેશ્ચનમાં સમજાવું ડબલ્યુ એચ વાળા તો વેન વેર અને વોટ सेम टू सेम प्रश्नार्थ वाक्य विल सेल प्लस कर्ता मूल क्रियापद यू नो वेरी वेल मैं आगे भी सिखा दी दूँ कि जो वेन थी प्रश्न पूछा है वेन ले क्यारे तो समय निकली जैसे वाक्य मादी वेर वेर ले क्या जग्या प्लेस निकली जैसे सेंटेंस मादी वाक्य मादी अने व्हाट व्हाट इटले सू ले वाक्य मादी कर्म निकली जाए ख्याल दिख रहा हूं એટલે આપણે પછીના જે પીરિયડ છે લેક્ચર છે એમાં તમને આખું બધું સમજાવીશ હવે તમને એક પ્રેક્ટિકલ સમજાવું પાસ્ટ એટલે તમારો ભૂતકાળ પ્રેઝન્ટ એટલે તમારું વર્તમાન અને ફ્યુચર એટલે ભવિષ્ય તમે અહીંયા ઊભા છો અત્યાર યુ યુ એટલે તમે પોતે પ્રેઝન્ટમાં છો અને તમારે કોઈ ક્રિયા કરવાની છે ક્રિયા કરવાની છે કરવાની છે लेके टूंकमां बाकी छे जी करवा माथे रमवानुं बाकी छे खावानुं बाकी छे एटले पाछळ शुं हशे खबर स स खाईस लखीस पीस एटले शुं आवे भविष्यमां एक ज शब्द राखो स स स स आ कोनो नियम छे खबर स स स नो नियम छे स स स नो तो भविष्यनुं बतावुं होय तो सिम्पल फ्यूचर टेन्स वपराय सादो भविष्यकाळ वपराय ख्याल आवी गयो दीकरा बधाने ओके हवे विद्यार्थी मित्रों आ टेस ने आपे कोष्टक द्वारा सरलता से समझवानो प्रयास करिए पर्सन એટલે પુરુષ સિંગ્યુલર એકવચન અને પ્લુરલ બહુવચન યુ નો વેરી વેલ બીકોઝ યુ આર વેરી સ્માર્ટ આ કટ સ્માર્ટ ફર્સ્ટ પહેલો પુરુષ સેકન્ડ બીજો પુરુષ થર્ડ ત્રીજો પુરુષ ડુ યુ નો What? You know very well. એટલે કે તમે જાણો છો દીકરાઓ કે ફર્સ્ટ પર્સન માં આઈ આવે સિંગ્યુલર માં અને પ્લુરલ માં વી આવે સેકન્ડ માં યુ આવે પ્લુરલ માં યુ આવે થર્ડ પર્સન હી સી ઈટ આવે અને બહુવચન દે થાય એટલે કે દીકરાઓ તમને ખબર છે આઈ નું બહુવચન વી યુ નું બહુવચન યુ અને હી સી ઈટ નું બહુવચન દે તમે જાણો છો હવે આને આપણે ટેન્સ સાથે યુઝ કરીએ આઈ વિલ પ્લે વિલ આઈ દીકરાઓ સ સ નો નિયમ લાગુ પડશે સાનો નિયમ લાગુ પડે સ સ નો નિયમ સ સ સ નો નિયમ લાગુ પડે સ સ નો નિયમ ઓકે તો આઈ વિલ પ્લે હું રમીશ રમીશ પ્લુરલ વી વિલ પ્લે અમે રમીશું હવે હું ક્રિકેટ ની વાત કરું I will play cricket. અમે ક્રિકેટ રમીશું. સોરી, હું ક્રિકેટ રમીશ. ચેસ ની વાત કરીએ. We will play chess. અમે ચેસ રમીશું. એટલે જે તમારે રમવું હોય પાછળ પ્લે ની પાછળ મૂકી દેવાનું. ઓકે? જે રમવું હોય ડિસ્કશન કરી દેજો અંદર. સેકન્ડ પર્સન, સેકન્ડ એટલે સામેવાળી વ્યક્તિ. You will play, તું રમીશ. પ્લુરલ છે નું બહુવચન યુ વિલ પ્લે સેમ જ પણ ગુજરાતીમાં તમે રમશો અહીંયા તું છે જ્યારે ગુજરાતમાં તમે થાય છે ત્રીજો પુરુષ હી સી ઇટ હી જાણો છો છોકરા માટે વપરાય નર જાતિ માટે સી નારી જાતિ માટે છોકરી સ્ત્રી માટે વપરાય અને ઇટ નાન્યતર માટે તો હી સી ઇટ વિલ પ્લે તે રમશે પ્લુરલ છે બહુવચન છે ધે વિલ પ્લે તેઓ રમશે ઓકે દીકરાઓ હવે એક સિમ્પલ આપણે સેન્ટેન્સ લઈએ હકાર નકાર પ્રશ્ન ઓકે અને પછી એમ જેમાં આપણે ટીક માં જઈશું હી વિલ પ્લે ચેસ હકાર વાક્ય છે મારે નકાર કરવું છે મેં તમને અગાઉ શું શીખવાડ્યું યસ વેરી ગુડ માત્ર વિલ ની પાછળ નોટ મૂકી દો પણ દીકરાઓ તમે અહીંયા બધું જોયું બધામાં વિલ નો ઉપયોગ થયો છે જુઓ I will, we will, you will, he will, they will. પહેલા એવું હતું કે
आई साथ सेल आपो आई सेल वी सेल पण हवे बधी जग्याए विल वपराय छे प्रेजेंट लाइफ नी अंदर अत्यारे इंग्लिश स्पोकन मा कन्वर्सेशन नो विल नो मेक्सिमम यूज थाय छे ओके दीकरा એટલે તમે विल नो पण उपयोग करी सको छो नेगेटिव बनाव छे तो ही विल खाली विल अने प्ले ना वच्चे शुं मूकी देवानुं मात्र नॉट बस नॉट बस ही विल नॉट प्ले चेस प्रश्नार्थ करू होय तो वेरी गुड आ विल ने आगे लावी दो विल ने आगे लावानुं एटले के विल ही प्ले चेस खबर ना पड़े बधुज खबर पड़े ना पड़े तो यस ना पड़े तो वीडियो रिवाइज करवानो फरथी समझवानो खबर पड़वी जोईए आपणी डिक्शनरी में नो शब्द होवना जोईए ओके माय डियर फ्रेंड्स हवे पछीना वीडियो में आपणे आना सेंटेंस जोईशुं ओके बाय सी यू मित्रों आ वीडियो लाइक करो अने जो सब्सक्राइब न करी होय तो हाल ज सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो जेथी मारी नवी वीडियो तमारा सुधी सौथी पहला पहुंचे आ वीडियो तमारा ग्रुप में तमारा मित्रों ने जरूर शेर करजो।